અમદાવાદ જિલ્લામાં ઓક્સિજનની અછત દૂર કરવા પ્લાન્ટ સ્થપાશે અછત દૂર કરવા માટે સાત ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે સોલા સિવિલ અને સિંગરવા સરકારી હોસ્પિટલમાં પ્લાન્ટ સ્થપાશે સાણંદ સીએસસી ધોળકા મારું ગામ કોરોના મુક્ત ગામ દીઠ પાંચ બેડનું સેન્ટર ઉભું કરાયું છે ગામમાં ગામ દીઠ પાંચ બેડનું આઇસોલેશન સેન્ટર ઊભું કરાયું છે સત્તર કોવિડ કેર સેન્ટરમાં પાંચસો ઓક્સિજન બેડની વ્યવસ્થા છે અમદાવાદ જિલ્લામાં બત્રીસો કરતા વધારે આઇસોલેશન વોર્ડ ગ્રામ યોદ્ધા સમિતિ સંક્રમણ અટકાવવા આ પ્રયાસો કર્યા છે જિલ્લામાં પ્રાંત અધિકારી કક્ષાએ રેમડેસીવીરનું વિતરણ તાલુકાના સુપરવિઝન માટે ક્લાસ વન અધિકારી જવાબદારી પણ સોંપાઈ છે અમદાવાદ જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત પણ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને ઓક્સિજન સાથેના બેડની સુવિધા પણ કરવામાં આવી છે કેવા પ્રકારના પગલાં લેવાયા છે અને આગામી પગલાં શું હશે તે અંગે વાત કરવા માટે જોડાયા છે જિલ્લા કચ્છ અધિકારી તેમની સાથે વાત કરીશું સર કયા પ્રકારના પગલાં રહ્યા છે કેટલા કોવિડ કેર સેન્ટર થયા અને મેરા મારું ગામ કોરોના મુક્ત ગામ ક્યાં પહોંચ્યું છે ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ સરકારીમાં ડિસ્ટ્રિક્ટમાં જે સોલો મેડિકલ કોલેજ છે અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સિંગરવા છે અને સાથે સાથે ચાલીસ ડેઝિગ્નેટેડ પ્રાઇવેટ હોસ્પિટલ્સ પણ રાજ્ય આઈ મીન માન્ય કલેક્ટરશ્રી પણ વતી નોટિફિકેશન કરવામાં આવ્યું છે આમાં લગભગ નવસો બેડ્સ આપણે કોવિડ બેડ્સ તરીકે અત્યારે કામગીરી ચાલી રહ્યા છે સાથે સાથે કોવિડ કેર સેન્ટર્સમાં સેવન્ટીન સત્તર કોવિડ કેર સેન્ટર્સ છે આમાં ચારસો બેડ્સ અત્યારે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે પ્રાઇમરી કોવિડ આઇસોલેશન સેન્ટર્સ તરીકે તરીકે બત્રીસો બેડ્સ અત્યારે તમામ ગામમાં પાંચ યા દસ બેડ્સ તમામ ગ્રામ પંચાયતમાં ચાલુ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન અને સાહેબની સૂચના મુજબ જે મારું ગામ કોરોના મુક્ત ગામની અભિયાન છે આ અંતર્ગત તમામ ગ્રામ પંચાયતમાં અમદાવાદમાં પાંચ યા દસ બેડ્સ આઇસોલેશન સેન્ટર્સ તરીકે જેના અંદર ઘરમાં કોઈ સગવડ નથી સંક્રમણ થઈ જાય તો આ જ લોકોને આઇસોલેટ કરીને મેન્ટેન કરવા માટે અમુક ઉપલબ્ધ કરવામાં આવી છે અમુક જગ્યામાં નેબુલાઇઝર્સ મેડિકલ કિટ્સ અને આયુર્વેદિક દવાઓ સાથે પણ સગવડ આપણે કરી રહ્યા છે એક બે સક્ષમ ગામ તો ઓક્સિજન સાથે પણ સગવડ આપવાની કામગીરી ચાલુ કરી છે સાથે સાથેસાથ ગ્રામયોદ્ધા કમિટીઝ જે ગયા વર્ષે અમદાવાદ જિલ્લાએ હાથ ધરેલી હતી પછી આખા રાજ્યમાં પણ એ આગળનું કામગીરી થયું આ જ પ્રકારે આ વખતે પણ ગ્રામ્ય કમિટીઝને આ તમામ સત્તા આપવામાં આવી છે એમને ફિનાન્શિયલ સપોર્ટ પણ આપણે આપીએ છીએ જેથી કરીને ગ્રામ્ય લેવલમાં જ સંક્રમણને અટકાવવા માટે તમામ પગલાં લેવામાં આવી છે સાથે સાથે ત્યાંથી રેફરલ તરીકે કોવિડ કેર સેન્ટર્સ તમામ તાલુકામાં અને થર્ડ ટેશરી તરીકે ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ્સમાં આપણે સંક્રમિત થયેલા પેશન્ટ્સને મોકલવામાં આવી છે જે ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ્સ માટે રેમડેસિવિર ઇન્જેક્શન જે રીતનું સિટીમાં પણ આપવામાં આવે છે તે જ રીતે આપણે તમામ કોવિડ હોસ્પિટલ્સને અત્યારે પ્રાંત કક્ષાએથી આપણે આપવાનું ચાલુ કરી છે પહેલાં સોલા મેડિકલ કોલેજમાંથી આપતા હતા સાથે સાથે ઓક્સિજન માટે સાત ઓક્સિજન પ્લાન્ટ્સની જાહેરાત પણ કરી છે એની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે અને ઓક્સિજન સિલિન્ડર્સનું પણ આખા અમદાવાદ સિટી માટે પણ અને સાઈડમાં પણ અત્યારે ગ્રામ્ય કક્ષામાંથી જે ચાંગોદર મોરૈયા એવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે ચાલી રહ્યા છે એ જ જગ્યાથી આપણા કોવિડ હોસ્પિટલ્સ માટે પણ ઓક્સિજનની ઉપલબ્ધ આપણે કરી આપી રહ્યા છે બેડ્સની સંખ્યા વધારી રહ્યા છે અલગ અલગ તાલુકાસમાં પચાસથી સો કોવિડ ડેઝિગ્નેટેડ યા કોવિડ કેર સેન્ટર્સ પણ ઉપલબ્ધ કરીમાં કરવામાં આવી રહ્યા છે પેશન્ટ્સ દાખલ થઈ રહ્યા છે એક બે પેશન્ટ સાજા પણ ત્યાંથી થઈને જઈ રહ્યા છે જિલ્લા વતી આપણે તમામ તાલુકા માટે એક એક ક્લાસમાં અધિકારી પણ સુપરવિઝન માટે મોકલ્યા છે પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સને એક એક ક્લાસના અધિકારી પણ તમામ તાલુકાને આપણે સોંપ્યું છે જેથી કરીને નિયંત્રણમાં લાવવા માટે તમામ પગલાં લેવાની બ્રિફિંગ અને રિવ્યૂ પણ એ જ લોકો કરી રહ્યા છે અત્યારના પરિસ્થિતિ જોઈએ છો વેક્સિનેશનમાં પણ અમદાવાદ જિલ્લા કોર્પોરેશન સિવાયનું જિલ્લાઓમાં છે એમાં સૌથી અગ્રણીય છે ટેસ્ટિંગમાં પણ આપણે અગ્રણીય છે મોટા પાયે આરટીપીસીઆર ટેસ્ટિંગ આપણે સિત્તેર ટકા કરીએ છીએ સાથે સાથે મોબાઈલ ટેસ્ટિંગ વેન્સ પણ સાણંદ બાવલા માટે માન્ય શ્રીના ગ્રાન્ટમાંથી એક આપ્યો ધંધુકા ધોલેરા માટે પણ એક ગાડી મોકલ્યા છે અને વિરમગામ માંડલ દેતરોજ માટે પણ અગાઉ ગયા વર્ષે આપણે ચાલુ કર્યું હતું એ જ ગાડી મોબાઈલ ટેસ્ટિંગની કામગીરી પર પણ લગાવેલા છે સાથે સાથ ધન્વંતરી રથ સંજીવની રથ અને આપણા ટેસ્ટિંગના ટીમ્સ ઓપીડી અને આઈપીડી બંને સાંભળી રહ્યા છે કામગીરી ચાલુ છે જિલ્લા પંચાયત પંચાયતમાંથી સો ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પણ અત્યારે આપવાની આપણે નક્કી કર્યું છે એ કામગીરી ચાલી જ રહ્યા છે સાથે સાથ જે બાયોપ્લાપ અને વેન્ટિલેટર મશીન સોલા માટે હતી એ પણ કામગીરી ચાલી રહ્યા છે સાથે સાથે ડિસ્ટ્રિક્ટમાં જે ગયા વર્ષે કામગીરી કરી આવા જ પ્રમાણે એક લાખ કાપડની માસ્ક અને એક લાખ આયુષ ઉકાળા પણ આપવામાં આવી રહ્યા છે આજે હોમિયોપેથિક અને આયુર્વેદિક દવા કોવિડ આઇસોલેશન સેન્ટર્સ ગ્રામ્ય લેવલમાં પણ આપવા માટે આ જ પ્રોસેસ આજે ચાલુ કરવામાં આવી છે સર ખાનગી હોસ્પિટલ સાથે સોબીની હોસ્પિટલ બનાવવાનું પણ પ્રયોજન જે કઈ જગ્યાએ બનશે એનું કઈ રીતે કાર્યરત થશે એ અત્યારે પ્રોસીજર ચાલી જ રહ્યા છે બહુ ટૂંકા સમયમાં આની જગ્યા બધું ફાઇનલ કરીને કામગીરી ચાલુ કરવામાં આવશે દસ એમ સર જે સાત ઓક્શન પ્લાન્ટ સ્થાપવાની વાત છે કયા કયા તાલુકામાં કયા કયા સેન્ટર ઉપરનું પ્લાનિંગ ચાલી રહ્યું છે એક સોલા મેડિકલ કોલેજ ઉપર કામગીરી ચાલી જ રહ્યા છે બીજા સાણંદ સીએચસીમાં ચાલી જ રહ્યા છે એક સિંગરવા એસડીએચમાં પણ ચાલી રહ્યા છે આ સિવાય તાલુકા મિનરલ ફાઉન્ડેશનના વતી એ માન્ય કલેક્ટ્રિશિટીના ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યા છે એ ધોલકા માંડલ ડસકરોઈ અને વિરમગામ એ કરવામાં આવશે આભાર તો આહત આ જિલ્લા વિકાસ અધિકારી જેમનું કહેવું છે કે અમદાવાદ જિલ્લામાં સાત ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ચાલી રહી છે લગભગ અમદાવાદ જિલ્લાના જે મોટા મોટાભાગના ગામડા છે ત્યાં મારું ગામ કોરોનામુક્ત ગામ અંતર્ગત આઇસોલેશન બેડની શરૂઆત થઈ ગઈ છે ઘણા ગામે ઓક્સિજન સાથે બેડની શરૂઆત પણ કરી છે એટલે કહી શકાય કે અમદાવાદ જિલ્લામાં કોરોનાના સંક્રમણને નાખવા માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતા પગલા લેવાઈ રહ્યા છે કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ ઝી અમદાવાદ